नमस्कार दर्शक मित्रों, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં ખુલ્લામાં વેચાતા દેશી દારૂને પગલે નસડિયાઓથી પરેશાન થયેલી મહિલાઓએ આજે સી ડિવિઝન પોલીસ મથકમાં જઈને લેખિત રજૂઆત કરી દારૂના અડ્ડાઓ બંધ કરવાની રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા હાલ તો લોકડાઉન હોવા છતાં સરકારના પરિપત્ર છે કે શાળા ખોલવી નહીં। શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી હાલ કોઈ બાકીની ફીની ઉઘરાણી કરવી નહીં, શાળામાંથી પુસ્તકો લેવા દબાણ કરવું નહીં, શાળાના વિદ્યાર્થીઓને બોલાવવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે। છતાં જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને એપ્રિલ મે જૂન મહિનાની ફી ભરી જવાના મેસેજ કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પણ ફોન કરવામાં આવી રહ્યા છે। તે અગાઉ ભરૂચ જિલ્લાના એનએસઓના પ્રમુખ યોગી પટેલ દ્વારા આ મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। તેમ છતાં ભરૂચના વડાલા ગામ ખાતે આવેલ ક્યુન ઓફ એન્જલ સ્કૂલ દ્વારા કેટલાક દિવસોથી વાલીને ફોન કરી પ્રમોશન રિઝલ્ટ લઈ જવા ફોન કરવામાં આવે છે। છ દિવસથી શાળામાંથી પુસ્તકો લેવાની જાણ કરવામાં આવી રહી છે। એટલું નહીં પણ રિઝલ્ટ લેવા આવનાર વિદ્યાર્થીઓના વાલીઓને 3 મહિનાની ફી ભરવાની કડક સૂચના આપવામાં આવી છે। એટલું નહીં પણ ફી નહીં ભરનારા વાલીઓના બાળકોને રિઝલ્ટ નહીં આપી પ્રમોશન નહીં કરવાનું મૌખિક કહેવામાં આવતા આ મામલે ભરૂચ જિલ્લા એનએસઓને જાણ કરતા આજે એનએસઓના પ્રમુખ યોગી પટેલ, મહામંત્રી નિર્લાજ ચાવડા, મહિલા યુથ અગ્રણી જસ્મીન શેખ, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ચેતનાબેન વસાવા વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા। શાળાના આચાર્ય સાથે આ મામલે ઉગ્ર રજૂઆત થઈ હતી। એનએસઓના યોગી પટેલે, ચેતના વસાવા અને વાલીઓ દ્વારા શાળાના આચાર્યોને તેઓની સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરી રહ્યાની રજૂઆત કરી હતી। આ મામલો ગરમાતા શાળાના આચાર્ય દ્વારા પોલીસ બોલાવી હતી। જોકે એનએસઓના કોંગ્રેસના મહિલા આગેવાનો તેમજ વાલીઓની રજૂઆતને લઈને અંતે શાળાના આચાર્ય દ્વારા હાલ તો તેઓની ફીની વસૂલાત નહીં કરે, રિઝલ્ટ આપશે, વાલીઓ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કેવી તેવી ખાતરી આપતા અંતે મામલે થાળો પડ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીને 56મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન, દેશના નહીં પણ વિદેશના બાળકો માટે પણ ચાચા નહેરુ તરીકે જાણીતા, ભારત રત્ન, આઝાદીને લડવાઈ આવ્યા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે 56મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તેઓના શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ, દિનેશ અડવાણી, હેમેન્દ્ર કોઠીવાલા, અરવિંદ દોરાલા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં પંડિત જવાહરલાલ નહેરુની તસવીરને પુષ્પમાલા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે આઝાદીના લડવાઈ આવા ભારત રત્ન પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની કુર્બાનીઓ કરી છે, પણ તે ભૂલી શકાય તેમ નથી। તેમણે દેશની આઝાદીની લડતમાં બાપુ સરદાર પટેલ સાથે રહીને લડત આપી છે। દેશના આઝાદી બાદ એક પણ સોય બનાવી ન શકતા હતા, પરંતુ તેમણે દેશના અનેક ઉદ્યોગો ક્રાંતિ કરીને દેશને પ્રગતિના પંથે લાવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે। ચાચાના નામ તરીકે ઓળખાતા અને બાળકો પ્રત્યેનો વિશાળ પ્રેમ ધરાવતા એવા ચાચા તરીકે ઓળખાતા પંડિત જવાહરલાલ નહેરુને ક્યારે પણ ભૂલી શકાય એવી નથી એમની યાદોને, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ કાર્યકર્તા અને આગેવાનો દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। ભરૂચના વડલા ગામે આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં આચાર્યના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાણી કરતા વાલીઓ અને એનએસઓઆઈના લોકોએ હલ્લો મચાવતા અંતે ફી મામલે હાલ નિરાકરણ આવ્યું છે। ભરૂચના કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં બેફામ બનેલા બુટલેકરોના ત્રાસ જેવા પ્રજા કંટાળી ગયો એમ લાગી રહી છે। કાયદાના કિસ્સામાં મુખ્ય બિંડાસ દારૂનો વેપલો કરતા તત્વો પર લગામ લગાવવાની માંગ સાથે સી ડિવિઝન પોલીસ મથકે મહિલાઓ રજૂઆત કરી હતી। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ બંધી જાણે કે ભરૂચ જિલ્લાના બેફામ બનેલા બુટલેકરો માટે ન હોય તેમ રોજબરોજ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાતા દારૂના જથ્થા અને બિંદાસ અંદાજમાં હપ્તા આપી વેપલો કરતા બુટલેકરો ઉપરથી કહી શકાય તેમ છે। આ જ પ્રકારની એક ફરિયાદ ભરૂચ મક્તમપુર વિસ્તારની મહિલાઓ આજે સી ડિવિઝન પોલીસ મથક પહોંચી હતી। મક્તમપુર જોગાબાપાના મંદિર પાસે દારૂનો અડ્ડો ચાલતા હોવાની ફરિયાદ સાથે મહિલાઓ પોલીસ મથકમાં રજૂઆત કરવા ગઈ હતી। અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી। મહિલાઓ આક્ષેપ કર્યો હતો કે અડ્ડા ઉપરથી દેશી દારૂનું સેવન કરીને જતા તત્વો આ વિસ્તારની મહિલાઓને ખરાબ નજરે જોતા હોય છે, સાથે લડાઈ ઝઘડો કરતા હોય છે, તેમજ જાહેરમાં દિવાલ ઉપર પેશાબ કરતા નજરે પડે છે, જે બાબતે ઉલ્લેખ કરવા રજૂઆત કરી હતી। કોરોના મહામારીમાં પોલીસ ખૂબ જ સક્રિય બની વાહનો ચેકિંગ કરે છે, જેથી રોડ માર્ગે દારૂ લાવવા મુશ્કેલ બન્યું છે। કહેવાય છે કે એ બે અને સી ડિવિઝનમાં તમામ રસ્તા બ્લોક છે, છતાં દેશી વિદેશી દારૂ આ ડિવિઝન વિસ્તારમાં વેચાય ત્યારે અહીં સવાલ થાય છે કે શું પોલીસ પોતાના માહિતીગારથી માહિતી મળતી નથી, કે પછી શહેરમાં કયા માર્ગે દારૂ પ્રવેશ છે। એક જગજાહેર ચર્ચા મુજબ દારૂ પાણીના રસ્તે બોટ દ્વારા નદીમાંથી ઠાલવામાં આવે તો હોવાની ચર્ચા બની છે। મોટાભાગના જથ્થા નદી કાંઠાના વિસ્તારોમાં ઠાલવાય છે, પોલીસ ચોપડાની કોઈ નોંધ નથી તેમ જાણવા મળ્યું છે। એક તરફ પોલીસ ડ્રોન ઉડાડી લોકડાઉનમાં ફરતા લોકોને દોડા હાંડવા કાર્યરત છે, ત્યારે આજે મક્તમપુર ગામની
મહિલાઓ કે જેમાં ઇન્દિરા આવાસ, ગણેશનગર અને સિદ્ધિવિનાયક મંદિર પાછળની મહિલાઓ દ્વારા સી ડિવિઝન પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે વહેલી તકે અહીં જે દારૂના અડ્ડા ચલાવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ દારૂના અડ્ડા બંધ કરવામાં આવે. અંકલેશ્વરના યુવાનને મિસ કોલ આવ્યો અને સામે રિંગ કરતા જ ફોન કટ થયો અને ગણતરીના સમયમાં જ ભેજા બાજુ 54,000 રૂપિયા ખાતામાંથી ટ્રાન્સફર કરી લીધા હતા. જો કોઈનો મિસ કોલ આવે તો ચેતજો, કેમ કે હવે મિસ કોલ મારીને સામે તમે કોલ કરતા જ તમારી કોલ ડિટેલ થકી તમારી બેંકની માહિતીઓ મેળવીને ભેજા બાજુ તમારા ખાતામાં રહેલા હજારો રૂપિયા ગણતરીને સેકન્ડોમાં જ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે. હા, આવી જ ઘટના અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં એક યુવાનને મિસ કોલ આવ્યો. યુવાને કોઈ કસ્ટમરનો કોલ હશે તેમ સમજી કોલ કર્યો અને થોડી જ વારમાં તેના ખાતામાંથી 50,000 ઉપરાંતની રકમ ઉપડી ગઈ. મળેલી વિગતોમાં વિકાસ ઓટો પાર્ટ્સમાં નોકરી કરતો પટેલ ભક્તિનન નામનો યુવાનને સવારે 10:30 કલાકે મિસ કોલ આવ્યો હતો. મિસ કોલ આવ્યા બાદ તેણે સામે કસ્ટમર હોવાથી કોલ કર્યો હતો અને મોબાઈલ કટ કર્યા બાદ જ ગણતરીના કલાકોમાં જ 54,772 રૂપિયા તેના ખાતામાંથી કપાઈ ગયા હતા. એકાએક પોતાના ખાતામાંથી 54,000 રૂપિયા કપાઈ જતા તેનો મેસેજ આવતા પટેલ ભક્તિનંદના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ ના કર્યું હતું કે ના ઓટીપી આપ્યું હતું કે કશું જ નહીં. બસ તેના ખાતામાંથી સીધા જ એક મિસ કોલના આધારે તમામ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ તેને થતાં તેણે સાયબર ક્રાઇમને પણ જાણ કરી છે અને પોલીસમાં પણ જાણ કરી છે. હવે આ ઓનલાઈન છેતરાયેલો યુવાન હવે તેના પૈસા પરત મળે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યો છે. મારું નામ પટેલ ભક્તિનંદન પ્રમોદભાઈ છે. હું વિકાસ ઓટો પાર્ટ્સમાં નોકરી કરું છું. મારે કાલે 10:30 વાગ્યા જેવું બે વાર મિસ કોલ આવ્યા હતા અને ત્રીજી વાર ફોન ઉપાડ્યો હતો. 2 સેકન્ડમાં ફોન કટ કરી અને ત્રીજી કે ચોથી જ મિનિટે 54,772 રૂપિયા કપાઈ ગયા છે. તો મેં પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે તો અને સાયબર ક્રાઇમમાં પણ જાણ કરી છે તો બેંકે કડક પગલાં લેવા જોઈએ. ઝઘડીના વણાકપુર ગામના યુવાને અગમ્ય કારણસર ગામની સીમમાં જઈ ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી નાખતા ચકચાર મચી ગઈ છે. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે 22 વર્ષીય પરેશ વસાવા નામના યુવાને કોઈ અગમ્ય કારણ અર્થે ઘરની બહાર ગયો હતો. ત્યારબાદ બપોરમાં તેની બહેન અને માતા તેને પરેશ ઘરે ના આવતા તેને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ હતો. ત્યારબાદ સાંજના સમયે ગામના ખેડૂત મૃતકની માતાને આવીને જણાવ્યું કે તમારો છોકરો વણાકપુર ગામની સીમમાં સંભળીના ઝાડ સાથે કડે ફાંસદ હાલતમાં જોવા મળેલ છે. ત્યારે તેની માતાને ફળિયાના યુવાને સ્થળ પર પહોંચતા ઝાડ પર ફાંસો ખાધે હાલત મળી આવી હતી. પરેશના પરિવારજનોએ રાજપારડી પોલીસ મથકને જાણ કરતા રાજપારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃત યુવાનની લાશનો કબજો મેળવી અવિતા પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે પીએમ અર્થે મોકલી આપી હતી. યુવક મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ તેણે આપઘાત કર્યો છે તે કયા કારણો કર્યો છે તે બાબતની તપાસ શરૂ કરી છે પોલીસે. ઝઘડા સહિત જિલ્લામાં કોરોનાની મહામારી સામે ખડે પગે સેવા આપતા 108 કર્મચારીઓનું મોડું મીઠું કરાવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. હાલ ચાલી રહેલી કોરોના રૂપી મહામારીના 108 ઇમરજન્સી સેવા તેમજ 108ના બીજા પ્રોજેક્ટ જેમ કે ખિલખિલાટ, મહિલા અભિયમ, આરોગ્ય સંજીવની તથા 1962 એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા 60 દિવસથી 24 કલાક રાત દિવસ જોયા વગર લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે. તેમના માત્ર એક જ સંકલ્પ માનવ જીવન બચાવીને આ મહામારીમાં લોકોની બહાર આવવું. તેવા જ સાહસિક કર્મચારીઓનું આજે ઇન્ટરનેશનલ પાયલોટ ડે નિમિત્તે 108 કર્મચારી ઇમરજન્સી સેવા દ્વારા ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં પરિસ્થિતિ કેટલી પણ વિકટ બને પણ લોકોના જીવ બચાવવા માટે તેઓ તત્પર છે તે ઉત્સાહ પણ 108 ઇમરજન્સી સેવાના પાયલોટ મિત્રોએ બતાવ્યો હતો. આવી ઉત્કૃષ્ટ કામગીરીને ભરૂચ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી તેમજ જિલ્લાના મેનેજર અભિષેક ઠાકરે તેમની કાર્યનિષ્ઠાની ભાવનાને બિરદાવી હતી અને તમામ પાયલોટ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. આજે 26 મે ઇન્ટરનેશનલ પાયલોટ ડે જીવીકે એમઆરઆઈ 108 ઇમરજન્સી સેવા દ્વારા દર વર્ષે 26 મેના દિવસે પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે જીવીકે એમઆરઆઈ 108, ખિલખિલાટ, આરોગ્ય સંજીવની, 181 મહિલા અભિયમના તમામ પાયલોટોને જીવીકે એમઆરઆઈ તરફથી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી તે પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી છે. એના ભાગરૂપે એ પણ જણાવવાનું કે જે હમણાં કોરોનાની મહામારી ચાલી રહી છે જે એને અમારા પાયલોટો દિવસ અને રાત 24 કલાક 365 દિવસ લોકોની સેવા માટે તત્પર રહ્યા છે તેમને બિરદાવવાનું, તેમનું સન્માન કરવાનો આજે દિવસ છે.
માટે આજે પાયલટ ડેના દિવસે અમે એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને વધુમાં વધુ લોકોનો જીવ બચાવવા માટે તેમને અમે જણાવ્યું છે. હા, સોટા લોકલ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને લોકોના વીજ બિલ અને વેરા માફ કરવાની માંગણી કરવામાં આવી હતી. હાંસોટ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે 1,01,000 ચેક મામલતદાર કચેરીના મામલતદારને અર્પણ કર્યો હતો. દેશમાં મહામારી કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદરૂપ થવા માટે હાંસોટ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજરોજ હાંસોટ મામલતદાર કચેરીના મામલતદારને 1,01,000 રૂપિયાનો ચેક દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નિવૃત્ત કર્મચારી મંડળના પ્રસન્નભાઈ પટેલ, દયાભાઈ પટેલ તથા અન્ય નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,01,000 દાનનો ચેક મામલતદારને આપવામાં આવ્યો હતો. હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણીને માંગણીને વાચા આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોવિડ-19 મહામારીના કારણે ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ છે. લાંબા સમયથી લોકડાઉનના કારણે ધંધા રોજગાર થપ અને ખેતી ઠપ છે. લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે. સરકાર તરફથી કોઈ જરૂરી સહાય મળતી નથી. આવા સંજોગોમાં પ્રજાની લાગણીને માંગણીને વાચા આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર આજરોજ હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જૂન મહિના એટલે કે માર્ચથી જૂન મહિના સુધીનું વીજળી બિલ માફ કરવા અને ગરીબ અને મધ્યમ વર્ગ તમામ પરિવારના રહેણાંકોમાં પાણી વેરો, મિલકત વેરો માફ કરવામાં આવે, નાના વેપારીઓના ધંધા સ્થળ વેરા માફ કરવામાં આવે, ખાનગી શાળાની પ્રથમ સત્ર ફી માફ કરવામાં આવે અથવા સરકાર તરફથી ફી રકમ માટે સહાય આપવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. આ પ્રસંગે હાંસોટ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરેશભાઈ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત દ્વારા પાલિત પોલીસ જવાન અને કોરોના વોરિયર્સને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જમિયતે ઉલમાએ હિંદ ગુજરાતના જનરલ સેક્રેટરી દ્વારા કોરોનાના વોરિયર એવા પાલિત પોલીસ અધિકારી, પોલીસ મિત્ર, હોમગાર્ડ જવાનનું સન્માનપત્ર આપીને તેઓની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. જમિયતના જનરલ સેક્રેટરી અબ્દુલ કયુમ પટેલ દ્વારા પાલિત પોલીસ મથકના PI રજિયાને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ આખો કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાત અને ભરૂચ જિલ્લાના પાલેજમાં જવાનો ખડે પગે રહીને પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાની રક્ષા માટે સતત કાર્યરત છે ત્યારે કાયદાની અમલવારી કરવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહે છે. કોરોનાને માત આપવા પ્રયત્નશીલ છે એવા પોલીસ અધિકારી, પોલીસ જવાનો, હોમગાર્ડ, GRDના જવાનો, હોમગાર્ડ સહિતના જવાનોનો ઉત્સાહમાં વધારો થાય તેવા અશુભ આશયથી ગુજરાત જમિયતના જનરલ સેક્રેટરી ગામના નાગરિકોની ઉપસ્થિતિમાં પોલીસ મથકના PI રજિયાને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકના PI સતત કોરોના અંગે લોકજાગૃતિ લાવનાર જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનો પણ આભાર માન્યો હતો. તેમની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી. આજે પવિત્ર રમજાન માસ પૂરો થયો અને ખૂબ શાંતિથી રમજાન માસ થયો. ઈબાદતો પણ થઈ શકી, લોકોએ પોતાના ઘરોમાં ઈબાદતો કરી અને પાલેજના પોલીસ તંત્રએ અને પોલીસ અધિકારીએ અને પોલીસ મિત્રોએ ખૂબ સારો સંયમ અને સહકાર દર્શાવ્યો અને લોકોને પોતાના ધર્મના પાલન સાથે લોકડાઉનના કડક નિયમોનું પણ પાલન કરવામાં વિવેક જાળવ્યો. એ વિવેક જાળવવા બદલ, સંયમ જાળવવા બદલ, પ્રજાને મિત્ર તરીકે વર્તાવવા બદલ એમને અભિનંદન આપતો એક પ્રજા તરફથી એમનો અભિનંદન કરતો એક કાર્યક્રમ નાનો રાખ્યો હતો. અને એમાં પણ આ કોરોનાના સોશિયલ ડિસ્ટન્સિંગને એને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે પ્રજાને વિનંતી છે કે હજી કોરોના ચાલુ છે, નિયંત્રણો ચાલુ છે, એને માન આપે. આ નિયંત્રણો તમને કેદમાં રાખવા કે હેરાન કરવા માટે નથી, પરંતુ તમને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે છે. સુરક્ષિત રહેવું હોય તે નિયંત્રણોમાં રહે અને જેને મરવું હોય તે નિયંત્રણ તોડે. આ સાદો સીધો સંદેશ. અંકલેશ્વર શહેરના નિરાતનગરમાં વીજ વોલ્ટેજની વધઘટને પગલે અંધારાના દિવસો પસાર કરતા વીજ ફોલ્ટ દૂર કરવાની માંગણી સોસાયટીના રહીશો કરી રહ્યા છે. નિરાતનગરના લોકો છેલ્લા 1 મહિનાથી વીજ ફોલ્ટના કારણે રાત્રિના સમયે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક તો કાળઝાળ ગરમી છે અને ઉપરથી લોકડાઉન છે, ત્યારે સમય કેમ પસાર કરો તે મુશ્કેલ છે. ત્યારે અંકલેશ્વર શહેરના નિરાતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ વોલ્ટેજ વધઘટ થતાં વારંવાર ફોલ્ટ સર્જાતા લાઇટ જવાની ઘટના બને છે, જેને લઈને સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી છે, પરંતુ
आ समस्या हजु सुधी निराकरण आव्यु नथी। निरातनगरना लोकोना कहेवा अनुसार रात्रि थाय छे अने वोल्टेज वटघट थाय अने थोड़ी ज वारमां लाइट चाली जाय छे, पछी अंधेरा उलेचवा पड़े छे। त्यारे हवे दक्षिण गुजरात वीज कंपनीना अधिकारीओ आ समस्यानो हल करे अने वटघट थता वोल्टेजनुं लेवल लावीने निरातनगरना लोकोने अंधकारमांथी उजास तरफ लावे अने तेमने समयसर पूरो वीज पुरवठो मळे तेवा प्रयत्न करे तेवी अहींना लोकोनी मांगणी छे। निरातनगरमांथी प्रवीणભાઈ બોલું છું ને અહીંયા જીવીને વારંવાર રજૂઆત કરી છે, અહીંયા વોલ્ટેજ લો પડે છે અને 250 મકાન છે અને 250 મકાન હોવાથી અહીંયા વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જીવી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને અહીંયાના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક ટીવી છે, ફ્રીજ છે, એસી છે, એ રાતના સદંતર ચાલતા નથી અને ખોટકાઈ જાય છે અને વારંવાર આમ નુકસાન થાય છે અને વહેલી તકે જલ્દીમાં જલ્દી વહેલી તકે આ લોકો આનું નિરાકરણ જે બી લાવે એવી અમે અપેક્ષા કરીએ છીએ। નિરાતનગરની કેટલા વર્ષોથી ડબલ બરાબર ફેસ ટાઈપની એક પ્રકારની જીબીની ફેસ લાઇન ચાલે છે, જેમાં ઘણી લાઇનની લાઇટ જતી રહી છે અને ઘણી લાઇનની લાઇટો આપણી આ ઘડી ચાલુ હોય છે અને વારે ઘડીએ રોજ રાત્રે આ પ્રોબ્લેમ થાય છે। જ્યારે પણ એસી કોઈના ચાલુ થાય કે વધારે પડતો લોડ પડે તો ઘણા બધાની ફેસમાં પ્રોબ્લેમ થાય છે અને એક પ્રકારનો વિદ્યુતની અંદર વીજ પુરવઠો જતો રહે છે, તો એ તાત્કાલિક સત્વરે વીજ કંપનીને જાણ કરી તમારે સત્વરે જે ગટું હોય કરવા બાબત। ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન અબ્દુલ કામઠી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરીને લોકોના 2 મહિનાના વીજ બિલ તેમજ પાલિકાના તમામ વેરા માફ કરવાની માંગણી કરી છે। ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર્તા અને અગ્રણી એવા અબ્દુલભાઈ કામઠી દ્વારા આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લોકોને ઘરવેરા સહિત પાણીવેરા સહિત વીજ બિલ માફ કરવા માટેની એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આખા વિશ્વમાં કોરોનાને લઈને માનવ જીવન ગંભીર પરિસ્થિતિ વચ્ચે જઈ રહ્યું છે। આપણા ભારત દેશની લોકડાઉન પછી જે પરિસ્થિતિ આપણે સૌ જાણકાર છે, પાછલા 2 મહિનાથી લોકો પોતાના પરિવારના ઘરોમાં ધંધા વિના રોજગાર વિના બેઠા છે, ત્યારે આપણા દેશમાં 80% ગરીબ મજદૂરોની સંખ્યા છે। કોરોનાને લઈને લોકડાઉન પછી રોજગાર વિના પોતાના પરિવાર ચલાવવા પણ મુશ્કેલ છે। આવા સમયે આપણી સરકારને નૈતિક ફરજ સમજીને દેશના ગરીબ મજદૂર પરિવારો માટે, મધ્યમ પરિવારો માટે 2 મહિનાનું લાઇટ બિલ તથા હાઉસ ટેક્સ અને પાણીવેરા માફી મત કરવા માટે ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર એવા અબ્દુલભાઈ કામઠી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભરૂચ જિલ્લાના નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લાના 1 વર્ષના તમામ પ્રકારના હાઉસ ટેક્સમાં માફી આપવા માટે રજૂઆત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતા દ્વારા છેલ્લા 2 મહિનાના લાઇટ બિલમાંથી પણ માફ કરવામાં આવે તેવી એક રજૂઆત કરવામાં આવી હતી। આમ ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી અને હંમેશા સેવા માટે તત્પર રહેતા અબ્દુલભાઈ કામઠી દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ભરૂચ જિલ્લાનાહી પણ સમગ્ર રાજ્યના લોકોના ટેક્સ માફ કરવામાં આવે, લાઇટ બિલો માફ કરવામાં આવે તેવી માંગણી કરીને લેખિત રજૂઆત કરી હતી। ભરૂચમાં લોકડાઉનને પગલે બેરોજગાર બનેલા વિડીયોગ્રાફરે સેવસરની હોમ ડિલિવરી કરી રોજગાર મેળવ્યો હતો। કોરોનાની મહામારીમાં લાગેલા લોકડાઉનને પગલે કેટલાય લોકો બેરોજગાર બન્યા છે, તેમાં પણ યુવાનોની સંખ્યા વધુ છે। લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। હાલ મેરેજની સિઝનો રદ થતા ફોટો અને વિડીયોગ્રાફીને વ્યવસાય કરતા યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે। ત્યારે ભરૂચના અંબિકાનગરમાં રહેતા અને ફોટો અને વિડીયોનો વ્યવસાય કરતા ઈશાન શાહને પણ લોકડાઉનના સમયગાળામાં લગ્નની સિઝનો રદ થતા વ્યવસાય બંધ થતા અને રોજગારીની જરૂરિયાત આવી પડી હતી। ત્યારે ઈશાને સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘરે રહી સેવસળ પહોંચાડવાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો। પરિવાર અને મિત્રોના સહકાર મળતા તેને લોકડાઉનના નામનો ઉપયોગ કરીને સેવસળનો વ્યવસાય ચાલુ કર્યો, જે હાલ લોકડાઉનના સમયમાં બેરોજગાર યુવાનો માટે સોશિયલ મીડિયાએ રોજગાર દ્વારા દ્વાર ખોલી આપ્યા છે। મારું નામ ઈશાન શાહ છે, હું અંબિકાનગરમાં રહું છું, A10 અંબિકાનગર ત્રિમુદલ પાસે રહું છું। લોકડાઉનમાં ને લીધે મારે છે ને ફોટોગ્રાફીનો ધંધો હતો, હું ફોટોગ્રાફીના ધંધામાં મેન એવું હતું કે આ લોકડાઉન હતું ને તેમાં મેરેજના બધા ઓર્ડર અમારા કેન્સલ થયા, કેન્સલ થવાના કારણે બહુ મોટું અમારે નુકસાન ગયું છે। એના કારણે હવે એક વિચાર આવ્યો મને કે સેવસળ મારા ઘરે બનાવતા હતા મમ્મી, તો મમ્મી બનાવતા હતા, બધાને ટેસ્ટ એમનો સારો લાગતો ફ્રેન્ડ્સોને, તો વિચાર્યું કે ચાલો સેવસળનો આપણે બિઝનેસ કરીએ, તો ફ્રેન્ડ્સને બધા નો સપોર્ટ એટલો સારો હતો ને સોશિયલ મીડિયા, અમે મેઇન સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયાના કારણે અમને એટલું મારે એવું કહે ને કે સેવસળમાં
બધાને ટેસ્ટ પણ એટલો સારો લાગ્યો ને એમને કહો ને કે અંદાજિત દરરોજના મિનિમમ 200 જણા દરરોજના આવતા હશે સેવસળ લેવા માટે. અને આપણે એમને ડિલિવરી કેવી રીતે કરીએ? ડિલિવરી હું પાર્સલમાં કરું છું દરરોજ, ને એક એક કરીને આપણે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખું છું. ને આમ કોઈ પણ વસ્તુ તમે જુઓ કે આપણે સુવિધા સારી છે. મારું નામ જય શાહ છે. અત્યારે જે વિશ્વમાં મહામારી ફેલાઈ છે કોરોના વાયરસ, એણે આખા વિશ્વને ઇફેક્ટ કરેલું છે, સાથે સાથે આપણા ભરૂચમાં પણ એને બહુ મોટી અસર થઈ છે. તો એનાથી ધંધા જે ધારીઓ હતા અને જે બધા પ્રોફેશનલ હતા એમના બધા ધંધા પડી ભાંગેલા છે. તો અમારા મિત્ર અને મારા ભાઈ ઈશાન શાહ, જેઓ ફોટોગ્રાફીનો ધંધો કરતા હતા, તે અત્યારે લગ્ન સિઝન ન હોવાથી એમનો પણ ધંધો પડી ભાંગેલો હતો. તમે બધા મિત્રોએ ભેગા થઈને એક એવો વિચાર કર્યો કે એમને અમે સપોર્ટ કરીએ અને એમને માટે અમે ઓનલાઈન એક સેવસળનું વિતરણ અહીંયા અમે ચાલુ કરેલું હતું. અને આ રીતે લોકડાઉનના સમયમાં એમને ધંધોને રોજગારી મળી રહે તેથી અમે એક આયોજન કરેલું અને ઓનલાઈન અમે એનું એ કરીને અમે એનું વિતરણ કરીએ છીએ અને ઓનલાઈન ઓર્ડર લઈએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે અમે એનું વિતરણ કરીએ છીએ. શું ભાવ હોય છે સેવસળ? સેવસળનો અમે એકદમ મિનિમમ ભાવ રાખેલો છે, 20 રૂપિયાનો ભાવ છે. અને એ રીતે અમે સેવસળના સેન્ટરનું નામ શું? અમે આ લોકડાઉનમાં અમે લોકડાઉનના પીરિયડમાં ચાલુ કરેલું હતું એટલે અમે એનું નામ લોકડાઉન સેવસળ જ આપેલું છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.